हेलो विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग। श्री हीरप्रा कन्या प्राथमिक विद्यालय कालावड़, धोरण 6, सेमेस्टर पहलू, जेमा आजे आपणे विषय छे गुजराती, चेप्टर नंबर 3 द्विदल जोवा जई रह्या छे। विद्यार्थी मित्रों, सौ प्रथम तमारू पाठ्यपुस्तक तमारी पासे राखवू जेथी करी अने अहीं जे कंई पण समझावू तेनो सरस रीते ख्याल आवी शके तमने। तो आपणे आजे चेप्टर नंबर 3 जे द्विदलना नामे अहीं आपणने आपेलू छे तो ते आपणे समझवा જઈ રહ્યા છીએ। સૌ પ્રથમ આપણે આનો પ્રકાર જોશું કે આ જે આપણને અહીંયા પાઠ આપેલો છે તેનો પ્રકાર કેવો છે। તો આનો પ્રકાર આપણને અહીં એક બોધગથા સ્વરૂપે આપેલો છે, એટલે કે કંઈક બોધ મળે એવી કથા, બે વાર્તા આપણને અહીં આપેલી છે કે જેનાથી આપણે આપણા જીવનની અંદર કંઈક બોધ મેળવી શકીએ। સૌ પ્રથમ હું તમને એ સમજાવીશ કે દ્વિદલ એટલે શું। દ્વિદલ એટલે કે આપણું જે કંઈ કામ છે એ જોવા માટે આપણે આપણા જીવનની અંદર અનેક કાર્યો કરતા હોઈએ છીએ। તો આપણું જે કાર્ય છે એ સારું છે કે કેવું છે એ જાણવા માટે જે આપણે પ્રયત્ન કરીએ તેને આપણે દ્વિદલ કહેશું, એનો અર્થ થશે દ્વિદલ। તો અહીં આપણને બે સરસ મજાની કથાઓ આપેલી છે જેને આપણે આજે સમજવાની છે। સૌ પ્રથમ આપણે લેખકનો પરિચય લઈ લઈએ કે આ બોધકથાના લેખક છે ડૉક્ટર આઈ કે વીજળીવાળા। જન્મ છે 14/7/1960। સૌ પ્રથમ આપણે લેખકના જન્મ વિશે અને તેમણે લખેલા જાણીતા પુસ્તકો વિશે માહિતી મેળવી લઈએ કે ડૉક્ટર આઈ કે વીજળીવાળાનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢમાં થયેલો, ભાવનગર જિલ્લાના અમરગઢની અંદર જન્મ થયેલો। તેઓ વ્યવસાયે ડૉક્ટર છે। કેવા છે? ડૉક્ટર। લાયસન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ અને ઉંદરભાઈને આંખો આવી વગેરે તેમના જાણીતા પુસ્તકો છે। આટલા તેમણે જાણીતા પુસ્તકો લખ્યા છે। ખરેખર તેનો વ્યવસાય કેવો છે? તો કે ડૉક્ટરનો। છતાં પણ તેમણે આટલા જાણીતા પોતાના પુસ્તકો આપેલા છે અને એક લેખક તરીકેની શ્રેણીમાં તેમણે ખૂબ જ આગળ એને આગળ પોતાની શ્રેણીને વધાવી છે। ત્યાર પછી જોઈએ કે અહીં આપણને બે બોધ કથાઓ આપેલી છે જે સાદી અને સરળ શૈલીમાં, એટલે કે સરળ મજાની ભાષામાં આપવામાં આવેલી છે, જેમાં પ્રથમ બોધ કથા છે તે શિલ્પીની છે, જે આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા ઉપર ખૂબ જ વિશ્વાસ રાખે છે। એટલે સરસ મજાની પોતાના આત્મવિશ્વાસ અને પ્રભુ ઉપર પોતાના વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તો બીજી બોધકથાની અંદર એક યુવક છે જે વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર છે અને કેટલો સનિષ્ઠ છે એની ચોટદાર શૈલીમાં રજૂઆત કરી છે। બે અહીં આપણને સરસ મજાની બોધકથાઓ આપેલી છે। તો ચલો મિત્રો, આપણે શરૂઆત કરી દઈએ સરસ મજાની કથા વાંચવાની। પહેલો લેશું આપણે મૂર્તિ, બરાબર? પેલું બોધકથાનું નામ છે મૂર્તિ। એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કામ જોવા ગયો હતો। એ કોઈ જાણકાર નહોતો, બસ એમ જ જોવા માટે ગયો। ત્યાં જઈ અને તેણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો। એક માણસ છે, એક ગામની વાત છે કે તેમાં એક માણસ છે એ જે મંદિરની મૂર્તિનું નિર્માણ કરતો હતો તે જોવા માટે ગયો। તે કોઈ આ મૂર્તિ બનાવનાર કે નિર્માણ કરનારનો જાણકાર નહોતો, પણ બસ ખાલ એમ જ જોવા ગયો। તેણે જોયું કે એક શિલ્પી, શિલ્પી એટલે કે જે મૂર્તિ બનાવનાર હોય તેને આપણે શિલ્પ કલાકાર કહીએ, તેણે એકદમ એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો। ખૂબ જ એકાગ્રતાથી ભગવાનની મૂર્તિ આરસ પહાડના પથ્થરમાંથી બનાવતો હતો। પેલા માણસને એના કામમાં રસ પડી ગયો, એ શિલ્પીની બાજુમાં જઈને બેઠો। અચાનક જ તેનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અન્ય એક મૂર્તિ ઉપર પડ્યું, એને નવાઈ લાગી। એણે પેલા શિલ્પીને પૂછ્યું કે મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓનું શું જરૂર છે? હવે માણસ ત્યાં બેઠો બેઠો જોતો હતો કે પેલો શિલ્પીકાર છે એ એકદમ એકાગ્રતાથી પોતાનું કામ કરી રહ્યો છે,
ત્યાં જઈ અને આ માણસ તેની બાજુમાં બેસી જાય છે અને અચાનક જ તેનું ધ્યાન ક્યાં જાય છે તો કે બાજુમાં પડેલી એક બીજી મૂર્તિ ઉપર, અન્ય મૂર્તિ ઉપર, એટલે કે બાજુમાં જે બીજી મૂર્તિ પડેલી છે ને તેના ઉપર તેનું ધ્યાન જાય છે. તેને નવાઈ લાગે છે. એ શિલ્પીને પૂછે છે કે આ મંદિરમાં બે એક જ સરખી મૂર્તિનું શું કરવું છે, કારણ કે પેલી જે બાજુમાં મૂર્તિ પડેલી છે ને તે પણ તેના જેવી જ છે. જે કેવી? તો કે પોતે જે મૂર્તિ બનાવે છે તેવી. હવે જોઈએ આપણે. ના, શિલ્પીએ જવાબ આપ્યો. શું કહે છે કે ના, શિલ્પી જવાબ આપે છે કે આવી એક જ મૂર્તિની જરૂર છે, આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ઘડીએ તેને મેં પડતી મૂકી દીધી. શું થયે કે મૂર્તિમાં કંઈક નુકસાન થતું હતું, તેથી તેમણે એ મૂર્તિ મૂકી દીધી. છેલ્લી ઘડીએ તે મૂર્તિ એને મૂકી દીધી અને નવી મૂર્તિ બનાવવાનું શરૂ કરી દીધું. પેલા માણસે ઊભા થઈ અને પડતી મુકાયેલી મૂર્તિને ચારે બાજુથી તપાસી જોઈ. પેલો માણસ જે જોવા ગયો તે ઊભો થયો અને બાજુમાં પડેલી મૂર્તિને જોવે છે. એને તો કઈ જગ્યાએ કાંઈ નુકસાન દેખાણું નહીં. એને આશ્ચર્ય સાથે શિલ્પીને પૂછ્યું, આ મૂર્તિમાં તો મને તો કંઈ નુકસાન નથી દેખાતું, તમને અહીં કંઈ નુકસાન દેખાય છે? આમાં કઈ જગ્યાએ તમને નુકસાન દેખાય છે? મને તો ક્યાંય દેખાતું નથી. ત્યારે મૂર્તિ કલાકાર સરસ મજાનો જવાબ આપે છે કે એનું નાક છે ને એની પાસે એક નાનો ઘસરકો, એટલે કે નાનું થોડુંક એવું નુકસાન થયેલું છે, થોડોક કાપો પડેલો છે, આકો પડેલો છે. શિલ્પીએ કહ્યું, પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું કે એ નાનો ઘસરકો દેખાયો. એ શિલ્પીને પૂછ્યું કે તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? શું કહે છે કે આ મૂર્તિની સ્થાપના તમે કઈ જગ્યાએ કરવાના છો તે પૂછે છે. જોઈએ આપણે. અહીંયા આપણને સરસ ચિત્ર આપેલું છે. ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે આ બે મૂર્તિ એક જ સરખી છે. આપેલો માણસ જે જાણવા આવેલો છે તે, અને આપેલો કે જે મૂર્તિ બનાવે છે તે. પેલો 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શિલ્પીએ જવાબ આપ્યો. માણસ શું કહે છે, પૂછે છે એને કે આ મૂર્તિ તમારે ક્યાં મૂકવાની છે? તો કે 20 ફૂટ ઉપરના ઊંચા સ્તંભ ઉપર આ શિલ્પીને મૂકવાની છે. પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો. એનાથી કહેવાઈ ગયું, ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ? ત્યાં વળી કોણ જોવાનું કે એના નાક પાસે નાનો કસરકો છે? માણસ શું કહે છે કે અરે ભગવાન, આશ્ચર્ય થાય છે એને કે અરે ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ કરસ પાછી બીજી મૂર્તિ બનાવવાની? કારણ કે ત્યાં સુધી એટલી ઊંચે સુધી તો કોઈ ન જોઈ શકે કે તેના નાક પાસે નાનો કસરકો છે. પણ શિલ્પી કલાકાર કેવો હતો? આત્મનિષ્ઠ અને પ્રભુનિષ્ઠ, એટલે કે પ્રભુ ઉપર વિશ્વાસ રાખનારો અને પોતાના ઉપર વિશ્વાસ રાખનારો. શિલ્પીએ પોતાનું કામ અટકાવી દીધું અને માણસ સામે જોયું અને હસીને બોલ્યું, ભાઈ, બીજું કોઈ આ વાત જાણે કે ન જાણે એની ખબર મને નથી, પરંતુ હું અને મારો ભગવાન તો આ વાત જાણીએ છીએ. બીજાને ખબર પડે કે ન પડે કે એટલી ઊંચી મૂર્તિ રાખેલી છે એના નાક પાસે થોડોક ઘસરકો છે, એ મારે કંઈ જાણવાનું નથી, પણ હું જાણું છું અને મારો ભગવાન જાણે છે કે એ મૂર્તિમાં થોડોક નુકસાન હતું. એટલું કહી એટલી જ એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરીથી ચાલુ કરી દીધું. નિશબ્દ, એટલે કે કોઈ પણ જાતના શબ્દ બોલ્યા વિના તે પેલો માણસ શિલ્પી સામું જોઈ રહ્યો. કેટલો પોતાના ઉપર અને પ્રભુ ઉપર એને શ્રદ્ધા હતી કે હું મારું કામ કદાચ ખરાબ કરી અને મૂકી દઉં તો મને ખબર છે, બીજા કોઈને ખબર નથી, પણ ભગવાન બધું જાણે છે, ભગવાનને બધી જ ખબર હોય છે. એટલો જ જવાબ આપી અને પાછી બીજી મૂર્તિ એટલી જ એકાગ્રતાથી
બનાવવાનું કામ શરૂ કરી દે છે. અને પેલો માણસ છે જે તેની પાસે બેઠો છે એ નિશબ્દ બનીને, એટલે કે સાવ ચૂપ બની અને પેલા માણસની સામે જોઈ રહી છે કે આ માણસ કેવો કહેવાય, એમ સાચો નિષ્ઠાવાન કહેવાય. હવે એક આપણે બોધ કથા જોઈ લીધી, બરાબર. એમાંથી આપણે એ બોધ મેળવ્યો કે જિંદગીની અંદર કોઈ પણ કાર્ય કરીએ તો સાચી એકાગ્રતાથી અને સાચી નિષ્ઠાથી કરવું. જોઈ જોઈ અને પેપરો અથવા ચોપડાઓ ઉતારી નાખવા, બરાબર. ઉતારી નાખ્યા, તમને ખબર છે કે મેં લખી નાખ્યું, જોઈને જ લખ્યું છે. તો તમે એક જાણો છો, બીજું કોઈ નથી જાણતા, પણ એવું નથી, ભગવાન પણ બધું જ જાણે છે. હવે એવો જ એક બીજો બોધ કથા સ્વરૂપે આપણને અહીં આપેલું છે, જેનું નામ છે સ્વમૂલ્યાંકન. સ્વમૂલ્યાંકન એટલે કે પોતાનું પોતાનું નિરીક્ષણ કરવું, સ્વનું સ્વનું મૂલ્યાંકન કરવું, પોતાના જ કાર્યનું સારી રીતે મૂલ્યાંકન કરવું. જોઈએ આપણે કે પરદેશની એક વાત છે, ત્યાંના એક સ્ટોરમાં એક યુવક દાખલ થયો. દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરી અને તેણે પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માંગી. દુકાનદારે હા પાડી. યુવકના હાથ મેલા અને ખરાબ હતા એટલે તેમણે સ્પીકર પર ફોન રાખી અને વાત કરવાનું કહ્યું, અને કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી. પરદેશની એટલે કે વિદેશની વાત છે. ત્યાં એક સ્ટોરની અંદર એક યુવક જાય છે. દુકાનદારને પૂછે છે કે હું આ પબ્લિક ફોન વાપરી શકું છું? દુકાનદાર તેને હા પાડે છે. પબ્લિક ફોન એટલે કે બધા માટે ત્યાં યુઝ કરી શકાય તેવો ફોન રાખેલો હોય, જેને આપણે પબ્લિક ફોન કહીએ છીએ. તો યુવકને હા પાડે છે, પણ એના હાથ ખૂબ જ ગંદા અને મેલા ભરેલા હતા, ખરાબ ભરેલા હતા, એટલે સ્પીકર ઉપર ફોન રાખી અને વાત કરવાનું કહે છે. તે જ સમયે સ્ટોર ઉપર કોઈ ગ્રાહક હોતું નથી, કોઈ ગ્રાહક હોતું નથી, એટલે દુકાનદાર એની વાત બધી જ શાંતિથી સાંભળે છે. જોઈએ આપણે. યુવકે કહ્યું, મેડમ તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? સામા છેડેથી સ્ત્રીએ જવાબ આપ્યો, નહીં ભાઈ, લોન કાપવા માટે મારે માણસ રાખી દીધી છે. યુવક બોલ્યો, મેડમ અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપતા હો એના કરતાં મને અડધો પગાર જ આપજો, હું લોન કાપી આપીશ. માણસ પેલી સામેની સ્ત્રી સાથે વાત કરે છે, યુવક કે તમારે ત્યાં હું લોન કાપવાના કામે રહી શકું? જે માણસને તમે પગાર આપતા હો એના કરતાં પણ મને ઓછો પગાર આપજો. આપણે ચિત્રની અંદર જોઈ શકીએ છીએ, સામાના છેડે સ્ત્રી છે, આ દુકાનદાર છે અને આ પેલો યુવક છે. સામેના છેડેથી સ્ત્રીએ કહ્યું, ના ભાઈ, હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી. પેલી સ્ત્રી ના પાડી દે છે. યુવકે કહ્યું, મેડમ લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ, એ માટે કોઈ વધારાની રકમ નહીં લો. જ્યારે સ્ત્રીએ લોન કાપવાની ના પાડી તો યુવક પોતાનું કામ વધારી દે છે કે લોને કાપી દઈશ અને આજુબાજુનો રસ્તો પણ હું સરસ રીતે સાફ કરી દઈશ, એના માટે અલગ કોઈ હું રકમ નહીં લો. પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, ના ભાઈ આભાર, મને હમણાં બીજી કોઈ જ વ્યક્તિની જરૂર નથી, મેં રોકાયેલા માણસથી મને પૂરો સંતોષ છે, તેની ઘરે જે કામ કરવા આવે છે તેનાથી તે સ્ત્રીને ખૂબ જ સંતોષ છે, એટલે નવા માણસની કોઈ એને જરૂરત નથી. આટલી વાતચીત પૂરી કરી અને ખુશ ખુશાલ ચહેરે યુવકે ફોનનું સ્પીકર બંધ કરી દીધું. દુકાનદારે ફરી એકવાર આભાર માનીને તે જવાની જ તૈયારી કરતો હતો, એ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો, એની બધી વાતચીત સાંભળી અને એ પર ખુશ થઈ ગયો હતો. પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા નહોતી દેખાતી, જરાય ઉદાસ પણ નહોતો દેખાતો. ટૂંકમાં એની એક ખુમારી એને સ્પર્શી ગઈ હતી. શું કે છે, હવે વાતચીત પૂરી થઈ ગઈ, બરાબર. ત્યાંથી યુવક જવાની તૈયારી કરે છે ત્યારે દુકાનદાર એને પાસે બોલાવે છે અને કહે છે
કે હું તારી વાતચીત સાંભળીને ખૂબ જ ખુશ થયો. પેલી સ્ત્રીએ તને કામે રાખવાની ના પાડી દીધી, છતાં તને જરાય નિરાશા નથી, પણ તું ખૂબ ખુશ છો, જરાય ઉદાસ નથી તું. તો મને આ તારી ખુમારી સ્પર્શી ગઈ. ખુમારી એટલે કે સ્વાભિમાની ભાવના, પોતાના ઉપર ગર્વની ભાવના જે છે એ એને સ્પર્શી ગઈ. યુવક પાસે આવ્યો એટલે દુકાનદારે કહ્યું, યુવક પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ રહી ગયો, એ વાત મને ખૂબ જ સ્પર્શી ગઈ. એણે ભલે ના પાડી પરંતુ હું તને કામ આપવા માટે તૈયાર છું, બોલ મારે ત્યાં કામ કરીશ. હવે યુવકનું કામ પેલા દુકાનદારને ખૂબ જ ગમી ગયું. પેલી સ્ત્રીએ ના પાડી છતાં પણ તે ખૂબ જ ખુશ હતો એટલે દુકાનદાર હવે તેને પોતાને ત્યાં કામે રાખવાનું કહે છે. પેલા યુવક હસતા હસતા ના પાડી દીધી. શું કહે છે? ના પાડે છે. દુકાનદારને અત્યંત નવાઈ લાગી. એણે કહ્યું, પણ દીકરા, હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રીતસરની આજીજી કરી રહ્યો હતો, કામ નહોતું જોઈતું તો પછી એવું શા માટે કરતો હતો? દુકાનદારને ખૂબ જ નવાઈ લાગે છે. તે પેલા યુવકને કહે છે કે ત્યારે જ્યારે કામ જોતું હતું ત્યારે તું ઓલી સ્ત્રીને ખૂબ જ વિનંતી કરતો હતો, તો હવે તું મારા કામને શું કામે ના પાડસ? યુવક હસતા હસતા બોલ્યો, નહીં સર, હું એ જ મેડમને ત્યાં કામ કરું છું. આ તો મારું કામ કેવું છે એ તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો, જેથી કરી અને મારા કામ અંગે મને ખ્યાલ આવે. યુવક હસતા હસતા પેલા દુકાનદારને જવાબ આપે છે કે હું પેલા મેડમને ત્યાં જ કામ કરું છું, આ તો મારે એ જોવું હતું, એ તપાસવું હતું, એટલા માટે મેં એને ફોન કર્યો કે તેને ત્યાં કામ કરે છે એ કેવું કામ કરે છે, એને તેના કામથી સંતોષ છે કે નહીં તે તપાસવા માટે જ મેં ફોન કર્યો હતો. દુકાનદારને નિર્દોષ સ્મિત આપી અને ત્યાંથી જતો રહ્યો. વિદાય લઈ લે છે યુવક કે સરસ મજાનું સ્મિત આપી એટલે કે થોડુંક હસી અને ત્યાંથી જતો રહે છે. દુકાનદાર એને જોતો જ રહ્યો અને ક્યાંય સુધી એ યુવકની સ્વમૂલ્યાંકનની રીતને બિરદાવતો રહ્યો. બિરદાવવું એટલે કે ગુણના વખાણ કરવા, તે યુવકની પોતાના કામનું મૂલ્યાંકન કરવાની રીતને જોઈને દુકાનદારને અત્યંત આનંદ થયો અને તેના ગુણનો તે સતત વખાણ જ કરતા રહી કે આવું મૂલ્યાંકન હોવું જોઈએ. અનેકનું મૂલ્યાંકન, કોકનું મૂલ્યાંકન તો આપણે સારી રીતે કરી શકીએ, નિરીક્ષણ સારી રીતે કરી શકીએ, પણ પોતાના જ પોતાના કાર્યનું નિરીક્ષણ કરવું એ ખૂબ જ સારી બાબત કહેવાય. આ બોધકથા 2 કે જેમાંથી આપણને કંઈક બોધ મળે તે અહીં પૂર્ણ થાય છે. અને તે આ બંને કથા પ્રેમનો પગરવમાંથી લીધેલ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોશું શબ્દ સમજૂતી. તો શબ્દ સમજૂતી આપણે ગુજરાતીની પાકી બુકની અંદર લખશું, રૂઢિપ્રયોગ પણ લખશું, અભ્યાસ પણ લખશું અને સ્વાધ્યાય પણ આપણે ગુજરાતીની પાકી બુકની અંદર લખીએ છીએ. બરાબર છે? તો અહીં સ્વાધ્યાય અને અભ્યાસ બધું જ આપણે ગુજરાતીની પાકી બુકની અંદર લખશું. ત્યાર પછીનું ચેપ્ટર નંબર 4 જે આપણે આવતા વીકની અંદર લેશું. થેન્ક યુ.